તમે સ્માર્ટફોન વિશે સાંભળ્યું છે, સ્માર્ટ સિટી વિશે સાંભળ્યું છે, અને હવે શાળામાં સ્માર્ટ ક્લાસ અને સ્માર્ટ બોર્ડ પણ આવી ગયા. નમસ્કાર મિત્રો, સાયન્સ ઓફ લર્નિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તમે સ્માર્ટફોન વિશે સાંભળ્યું છે, સ્માર્ટ સિટી વિશે સાંભળ્યું છે, અને હવે શાળામાં સ્માર્ટ ક્લાસ અને સ્માર્ટ બોર્ડ પણ આવી ગયા. આખરે આપણે બધા સ્માર્ટનેસ તરફ જઈ રહ્યા છીએ એવું આપણને લાગે છે. શાળામાં જે સ્માર્ટ બોર્ડ છે એ ખરેખર વિદ્યાર્થીને સ્માર્ટ બનાવે છે કે કેમ એ ચેક કરવું જોઈએ. એ ચેક એટલા માટે કરવું જોઈએ કે આ સ્માર્ટ બોર્ડ છે ને એક ટૂલ છે, એક સાધન છે. કેવું સાધન છે કે શિક્ષક વિદ્યાર્થીને ભણાવતી વખતે જ્યારે સ્માર્ટ બોર્ડનો ઉપયોગ કરે છે ત્યારે એ આખાય બોર્ડને આપણે એક મોટો ફોન કલ્પી લો એ પ્રકારના બધા જ ફીચર્સ એમાં ઉપલબ્ધ હોય છે. ઉદાહરણ તરીકે કોઈ કવિતા ભણાવવી હોય તો એ કવિતા આખી જ સ્ક્રીન પર ખુલે, પછી એમાં કેટલાક શબ્દો સમજાવવા હોય તો એ શબ્દો હાઇલાઇટ કરી શકાય, એના સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દો દેખાડી શકાય, આ કવિતા સંભળાવી પણ શકાય, ત્યાં નીચેનો ઓડિયો વર્ઝન અવેલેબલ હોય તો એ સંભળાવી પણ શકાય, એને લગતો કોઈ વિડીયો હોય ઇન્ટરનેટમાં તો સીધું એ ત્યાં ખોલી શકાય, અને આ સ્માર્ટ બોર્ડનું આખું જે કામ વર્ગ દરમિયાન ચાલે છે એને રેકોર્ડ પણ કરી શકાય. તો એક સરસ મજાની સુવિધા ટેકનોલોજી આપણને આપી છે. પણ આજે સ્માર્ટ બોર્ડ અને સ્માર્ટ ક્લાસ એ શાળાઓમાં ફેશનની જેમ ચાલે છે. આ હું એટલા માટે કહું છું કે જો સ્માર્ટ બોર્ડ કે સ્માર્ટ ક્લાસનો ઉપયોગ સ્માર્ટલી કરવામાં ન આવે તો ટીચર અને સ્ટુડન્ટ બંને સ્ટુપિડ સાબિત થાય. તમને એમ થશે એ કેવી રીતે? જુઓ, વિદ્યાર્થીઓ અત્યારે ઓલરેડી ઘણો બધો સમય સ્ક્રીન સામે આપે જ છે. જ્યારે સ્ક્રીન સામે, મોબાઈલ, લેપટોપ કે ટેબ્લેટ સામે વિદ્યાર્થી બેસી જાય છે એટલે એક અર્થમાં એની વિચારવાની ક્ષમતા જે છે એ મર્યાદિત થઈ જાય છે. કારણ કે વિડીયો જોતી વખતે આપણી વિચારવાની જે પ્રોસેસ છે એ વિડીયો નક્કી કરે છે, આપણે નક્કી કરતા નથી. એવું જ જ્યારે શાળાએ જાય છે અને સ્માર્ટ બોર્ડમાં ભણે છે ત્યારે આખી વિદ્યાર્થીની વિચારવાની પ્રક્રિયા જે છે એ સ્માર્ટ બોર્ડ નક્કી કરે છે, વિદ્યાર્થી કે શિક્ષક નહીં. આનું બીજું પાસું છે. બીજું પાસું એવું છે કે આજે કેટલી બધી ખાનગી કંપનીઓ ખાનગી શાળાઓમાં જઈ અને પાઠ્યપુસ્તકોની સાથે આવા સોફ્ટવેરની સીડી આપતી હોય છે. એટલે શું થાય કે શિક્ષકે કશું જ તૈયાર કરવાનું નહીં, ત્યાં સુધી કે પ્રશ્નપત્રો પણ એ સોફ્ટવેર જ તૈયાર કરી આપે એટલે શિક્ષકનું કામ લગભગ કશું રહેતું નથી પેપર જોવા સિવાય. હવે આ જોખમી છે. આ જોખમી એટલા માટે છે કારણ કે કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, એ શાળા હોય, કોલેજ હોય, યુનિવર્સિટી હોય, એનો ચેતનવંતો જે પ્રાણ છે ને એ એના ક્રિએટિવ શિક્ષકો છે, સર્જનાત્મક શિક્ષકો છે. જો બધું જ બૌદ્ધિક કામ સોફ્ટવેર કરવા લાગે, વિદ્યાર્થીઓ માત્ર એ સોફ્ટવેરને જોયા કરે તો સરવાળે શિક્ષકની અને વિદ્યાર્થીની સર્જનાત્મકતા જે છે એ મંદ પડી જશે. એટલે મારી દ્રષ્ટિએ જો શિક્ષક સ્માર્ટ હોય તો એ સ્માર્ટ ક્લાસ કે સ્માર્ટ બોર્ડનો ઉપયોગ સ્માર્ટલી કરે, નહીં કે પોતાની જે અણઆવડત છે અથવા પોતે કશું તૈયાર કર્યું નથી એટલે ચાલો આપણે એને આજે સ્માર્ટ ક્લાસમાં લઈ જઈએ, એ રીતે બચાવ પ્રયુક્તિ તરીકે પોતાની મર્યાદાને ઢાંકવા કરે તો સરવાળે વિદ્યાર્થી સ્માર્ટમાંથી સ્ટુપિડ થઈ છે અને સરવાળે સમાજ પણ સ્ટુપિડ થશે. આ જે કંઈ પણ ટેકનોલોજી શિક્ષણમાં આવી રહી છે એ બહુ મોટા આશીર્વાદ છે જો એને આપણે સ્માર્ટલી ઉપયોગ કરી શકીએ તો, નહીતર એ અભિશાપ છે. મારી દ્રષ્ટિએ
जे कोई पण खानगी शाळाओ પોતાની શાળાની ઇમેજ સમાજમાં સારી સ્થાપવા માટે થઈને આવા ખર્ચાળ સોફ્ટવેર આવા ખર્ચાળ સાધનો લાવીને મૂકી દે છે અને એનો મહત્તમ ઉપયોગ કરી શકતા નથી એ લોકો એ જે આ રોકાણ કર્યું છે એનો એને વળતર મળવાનું નથી એની સામે અથવા એની સાથે કોઈ પણ સમયે सारा शिक्षकों में करेलू रोकाण जे छे ए बमणू चार गणू दस गणू परत मळतु होय छे एटले मारी दृष्टिए स्मार्ट क्लास होवा जोईए यस सॉफ्टवेरनो उपयोग पण करवो जोईए पण ध्यान ए राखवानुं छे प्रिंसिपाले संचालकोए सुपरवाइजरो बधाए के मारा शिक्षकों मारा विद्यार्थीओ आ स्मार्ट क्लास आव्या पछी केटला ऊर्जावान बन्या छे અને કેટલા શિથિલ બન્યા છે બસ આ જ આપણા સૌની સ્માર્ટ ખોજ છે મને આશા છે આજની આ વાત આપને ગમી હશે મળીએ છીએ સાયન્સ ઓફ લર્નિંગના આવતા એપિસોડમાં થેન્ક યુ સો મચ